నేను సకల తాప నిస్తరియు నేను జన్మ జన్మాంతర పాప ని తాప శ్రీ గుసాయిజీ టాళీ అనేక జన్మో కే కపుర్ జల్గరియా నో ప్రసంగ ఆవే జన్ గత జన్మ జల్గరియా తన బిజా జన్మ జన్మ లీదు అపరాధ થયો સેવા બાળક બનીને જન્મ લીધો ને કઈ બોલતા નથી મા બાપ ને ચિંતા થાય આખી ખાતો નથી પીતો નથી બોલતો નથી બહુ કોશિશ કરે મા બાપ બે ત્રણ વર્ષ વીતી થઈ ગયા કઈક તો બોલ ત્યારે એટલું બોલ્યો શ્રી ગોવર્ધનનાથજી બીજું વર્ષ વતે થયું બોલ્યો શ્રી નવનીત પ્રિયાજી ત્રીજું વર્ષ થયું શ્રી ગુસાઈજી બહુ આજીજી કરવા લાગ્યા ચાર ચાર વર્ષ થઈ ગયા તું ખાતો નથી બોલતો નથી તારા મનમાં છે શું તું કોણ છે ત્યારે એટલું બોલ્યા મને વ્રજમાં લઈ જા અને વ્રજમાં લઈને આવ્યા ગુસાઈજી પાસે અને ગુસાઈજીને જોતા જ પોક મૂકીને રડવા લાગ્યા પોતાના અપરાધોને યાદ કરવા લાગ્યા કેવો મોટો અપરાધ મને થયો અંતરાય થઈનો એક જન્મનો ગુસાઈજીએ કહ્યું ચિંતા ન કરો તમને ફરી પ્રભુના શરણે મોકલીશ લઈને આવ્યા એ કપૂર જલગરિયાને ઠાકોરજીને સન્મુખ બ્રહ્મ સંબંધ આપ્યો અને બ્રહ્મ સંબંધ આપતા જ લીલાની સિદ્ધિ થઈ ગઈ અને જ્યાં નિજ મંદિરની બહાર આવ્યા એવો તાપ પ્રગટ થયો કે ત્યાં જ એમનો લૌકિક દેહ છૂટી ગયો અને ભગવત લીલામાં પ્રાપ્ત થઈ ગયા તેનો સકળ તાપ નિસ્તર્યો એને સગળા તાપ હરાઈ ગયા અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે જેનો વિચાર શ્રી ગુસાઈજી જેના પર કૃપા ગુસાઈજીની થઈ તેને પ્રગટ પદાર્થ ચારે રે અને ચારે પદાર્થ સિદ્ધ થઈ જાય ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે સિદ્ધ થાય પણ પુષ્ટિ માર્ગના ધર્મ અર્થ કામ અને મોક્ષ અને મર્યાદા ભક્તિના ધર્મ અર્થ કામ અને મોક્ષ બંનેમાં ફરક મહાપ્રભુજી વૈષ્ણવના ચાર પુરુષાર્થ ગણાવે પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિ રેવહિ કામો હરિ નિદ્રુક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ વૈષ્ણવો તમારો ધર્મ કયો તમારો અર્થ કયો તમારો કામ કયો તમારો મોક્ષ કયો તમને મહાપ્રભુજી બતાવી રહ્યા છે વૈષ્ણવનો ધર્મ કયો સર્વદા સર્વભાવેન ભજને યોગજાધિપ स्वस्यायमेव धर्मो हि नानक्वापि कदाचन सर्वदा सर्वभावे प्रभु ने भजवा ए वैष्णव नो परम धर्म छे अर्थो हरि देवहि वैष्णव नो अर्थ कयो भगवान जेना माटे अर्थ रूप छे कामो हरि दित्रुक्षैव वैष्णव नो काम पुरुषार्थ कयो प्रभु ने जोवानी इच्छा ए ज वैष्णव नो काम अने वैष्णव नो मोक्ष कयो મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ આ ચિત્ત ભગવાનના ચરણોમાં ચોંટી જાય એ જ વૈષ્ણવનો મોક્ષ છે તમ ચારે પુરુષાર્થ જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે ને તેને પ્રગટ પદાર્થ ચારે એને ચારે પદાર્થ પ્રગટ થઈ જાય ચાર પદાર્થ આચાર્ય ટીકામાં પણ બતાવ્યું ચાર વસ્તુ કઈ સિદ્ધ થાય ગુસાઈજી કઈ ચાર વસ્તુનું દાન કરે જેના પર કૃપા કરે તો કહ્યું પહેલી વસ્તુ પ્રગટ પદાર્થ ચારે તો ચારમાં પહેલું તત્વ શ્રી ગુસાઈજી કૃપા કરે તો વૈષ્ણવને પહેલું તત્વ આપે અને એ છે દીનતા દીનતાનું દાન ગુસાઈજી કરે પ્રગટ પદાર્થ ચારે એ ચાર તત્વમાં પહેલું તત્વ દીનતા તમારી સેવા ઠાકોરજી સ્વીકારી રહ્યા છે એનું પ્રમાણ છે કેમ ખબર પડે કે મારી સેવા પ્રભુ પ્રેમથી સ્વીકારે છે તો કે સેવા કરતા કરતા દીનતા વધતી જાય તો માનજો કે પ્રભુ તમારી સેવા સ્વીકારી રહ્યા છે દૈન્યતા આવતી જાય ધીરે ધીરે દૈન્ય થઈ જાય બીજું કહ્યું પ્રગટ પદાર્થ ચારે બીજો સંકલ્પ ગુસાઈજીની કૃપાથી થાય અને એ છે સમર્પિત લેવાનો આગ્રહ કે હવે જે કાંઈ પણ લઈશ ઠાકોરજીને ધરેલું લઈશ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન વાચરે ત્રીજું તત્વ જેના પર ગુસાઈજી કૃપા કરે એને ઠાકોરજીના ચરણમાં અનન્ય દ્રઢ આસક્તિનું દાન કરે
अनन्य आसक्ति प्रभु में थई गई, दृढ़ आसक्ति प्रभु ना चरणों में थई गई। अरे इतनी बड़ी दृढ़ता थी जाए कि नो मन क्यारे विचलित न थाय। अरे चौथो कहूं जे आत्मनिवेदन मंत्र ठाकुर जी आगर बोलिया छे, ए आत्मनिवेदन ए ब्रह्म सवन मंत्र ए जीव ने फलित थई जाए, एनु समर्पण फलित थई जाए। निवेदनम तो स्मर्तव्यम सर्वथा तादृशी जननी, अने फलित तो प्रगट पदार्थ चारे रे, आ चारे पदार्थ गुसाई जी आपे छे एम कहीने आगळ गान करता गोपाल दास कहे उपरांते उपरांत भजन फल आपे रे व्रज मंडल स्थिर करी स्थापे रे, અને એને વ્રજમંડળની પ્રાપ્તિ કરાવી। એવા તો અનેક અનેક પ્રસંગો આપણને જોવા। એકવાર કિશોરીભાઈ શ્રીનાથજીના દર્શન કરવા ગયા, શ્રીનાથજીના દર્શન કર્યા અને શ્રીનાથજી હસ્યા એમની સામે, જોઈ જણાની મજાક કરતા હોય, મસ્કરી કરતા હોય। કિશોરીભાઈને આશ્ચર્ય લાગ્યું કે આમ કટાક્ષથી શ્રીનાથજી કેમ હસે। આવીને ગુસાઈજીને વિનંતી કરી કે આજે શ્રીનાથજી જાણે મારા પર કટાક્ષ કરતા હોય, મારી મજાક કરતા હોય, એ રીતે હસે, આવું કેમ। ત્યારે ગુસાઈજીએ કહ્યું એટલા માટે હસ્યા કે તમને બાલ ભાવનો અનુભવ છે પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી, હજી તમને રાસ ભાવનો અનુભવ નથી, રાસ લીલાનો। ચરણોમાં પડ્યા કિશોરીબાઈને કહ્યું કે જયરાજ આપની કૃપા થશે તો બધો અનુભવ થશે, આપ કૃપા કરો અને મને રાસ લીલાનો અનુભવ કરાવો। જયારે આજીજી કરી છે ત્યારે કિશોરીબાઈને કહ્યું ચાલો મારી સાથે। સ્વયં ગુસાઈજીએ પખાવજ લીધી, ગળામાં બાંધી પખાવજ, અને આવ્યા વૃંદાવનમાં અને સ્વયં ગુસાઈજી સ્વયં રચિત રાસનું પદ ગાવા લાગ્યા। અને ગુસાઈજી જે રાસનું પદ ગાય અને જેવા વૃંદાવનનું એમાં વર્ણન કર્યું એવું વૃંદાવન ઊભું થઈ ગયું, જેવા વ્રજભક્તોનું વર્ણન કર્યું એવા વ્રજભક્તો પ્રગટ થઈ ગયા, અને જેવા ઠાકોરજીનું વર્ણન કર્યું એવા પ્રભુ પ્રગટ થઈ ગયા, અને કીર્તન ગાતા ગાતા રાસ લીલાનું વર્ણન કરવા લાગ્યા, અને કિશોરીબાઈના નેત્રોની આગળ પ્રગટ રાસ લીલાનો અનુભવ થવા લાગ્યો। સાઈજીનું સ્વરૂપ વાણી તો સ્વરૂપાત્મક છે, પણ આશ્ચર્ય કિશોરીબાઈને એ થયું કે રાસ લીલામાં ગોપીજનોના દર્શન કરતા કરતા એક ગોપી એવી દેખાય આબેહૂબ કિશોરીબાઈ જેવી। ત્યારે આશ્ચર્ય થયું, અરે હું તો અહીંયા છું, આ મારા જેવું કોણ છે। અને ત્યારે ગુસાઈજીએ કહ્યું પ્રત્યેક વૈષ્ણવનું એક આધિ દૈવિક સ્વરૂપ એ સદાય લીલામાં બિરાજે છે, અને આ તમારું આધિ દૈવિક સ્વરૂપ છે જે રાસ લીલાનો આનંદ કરી રહ્યું છે, અને આમ ગુસાઈજીએ વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપે રાસ લીલાનો અનુભવ કરાવ્યો। તેને દેવ મુનિ સર્વે ગાય રે, તે તો સર્વ ઉપરાંત સુહાય રે, અને ઠાકોરજીનો જે અનન્ય ભક્ત થાય ને એના પર બધા દેવી દેવતાઓ ખૂબ આશીર્વાદ આપે। ઘણીવાર લોકોને એમ થાય ઠાકોરજીની સેવા કરી હવે આનું નહીં કરું તો આને ખોટું લાગશે, આનું નહીં કરું તો આનું ખોટું લાગશે, આને નહીં કરું તો આનું ખોટું લાગશે। આવું ખોટું લાગવાનું આપણા માણસોમાં હોય, ભગવાન અને દેવતાઓમાં ન હોય। જે ઠાકોરજીને ભજે છે એના પર બધા જ દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય છે, એને બધાના આશીર્વાદ મળે છે, એટલે એને જુદા જુદા આશીર્વાદ લેવા જવા ક્યાંય જવાની જરૂર નથી પડતી, એને તો દેવી દેવતાઓ ઘરે આવીને આશીર્વાદ આપી જાય છે।
જોડે દેવકીજીના ગર્ભમાં ભગવાન આવ્યા. હું નથી કહેતો, ભાગવતજીમાં વર્ણન છે કે બધા જ દેવતાઓ આવીને ગર્ભ સ્તુતિ કરી છે. સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ત યોનિ નિહિતમ ચ સત્ય. આ તો હવે ટીવી સિરિયલો જોઈ 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 આપણને ત્યાં સોમવારે આનું કરવાનું, મંગળવારે આનું કરવાનું, બુધવારે આનું કરવાનું, ગુરુવારે આનું કરવાનું, આમ વારે વારે ભગવાન બદલવા જશો તો તમારો વારો નીકળી જશે. અહીંયા તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હિ લાલ લડાવે. અહીંયા તો સવારથી સાંજ અને બારે માસ અમારે તો યશોદાનો લાલન અમારા ઘરે વિરાજે છે. અને બધા દેવી દેવતાઓનો વાસ ભગવાનની અંદર છે. એટલે તમે પ્રભુને પ્રસન્ન કરજે, મુખમાં ભોજન નાખીએ તો બધા અંગો કેવા પુષ્ટ થઈ જાય. જેમ તમે કોળીઓ લઈને મોઢામાં નાખો, કોઈ એમ કે આ તો મોઢામાં નાખ્યું હાથ પગનું શું, તો આમ દાળ ભાત ભેગા કરીને હાથ પગમાં મસાજ કરો છો ના. મોઢામાં નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય, એમ જે ભગવાનને પ્રસન્ન કરે એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય. આ શાસ્ત્ર કહે છે. ગીતાજી વાંચો તમે, ગીતાજીમાં સ્પષ્ટ છે કે બધા દેવી દેવતા જેને જે માને છે, યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા અર્ચિતમ ઈચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ નિદામ્યહમ. જ્યાં જે માને એની શ્રદ્ધા દ્રઢ કરો, જે જેને ભજે એને પામે છે અને બધા મારી પાસે લઈને આપે છે. ગીતાજી ભાગવતજી વાંચશો તો બધી શંકાઓ જશે. પણ હા, જેનો જે સ્થાન હોય દરેકનો આદર ગુમાવવો નહીં. આપણે ઘણીવાર અનન્યતાના નામે બધાના અપમાન કરવા લાગીએ પણ બરાબર નથી. આપણા આચાર્યએ તો શીખવાડ્યું છે કે બધા જીવ માત્રનો આદર કરો, દરેકનો આદર કરવો જોઈએ. તો જેના ઘરે ઠાકોરજી બિરાજે એ તો સર્વ ઉપરાંત, તેને દેવ મુનિ સર્વે ગાય. આપણે તો વાર્તા પ્રસંગ આવે છે ને, પેલા વૈષ્ણવના ઘરે એ બીજા વૈષ્ણવ આવ્યા. હવે વૈષ્ણવ ભૂખ્યા આવ્યા, એમના માટે પ્રસાદ સિદ્ધ કરું, ભોજન સિદ્ધ કરું, પણ વરસાદનો સમય ને ધોધમાર વરસાદ પડે, શું કરું? અરે વૈષ્ણવ ભૂખ્યા જાય સારું નહીં, અને સૂકા લાકડા લાવવા ક્યાંથી? ગામમાં ગોતવા નીકળ્યા. ગોતવા નીકળ્યા તો એક દેવીનું મંદિર આવ્યું, અને એ દેવીએ વિચાર કર્યો કે આ વૈષ્ણવ વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા માટે લાકડા ગોતવા નીકળ્યો છે, અને વૈષ્ણવની સેવા મળે ને તો દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે, એમને આનંદ થાય છે. દેવતાઓ પણ વૈષ્ણવનો આદર કરે છે એમ ભાગવતજી આદિમાં આવે છે. ભય ભક્ત ભયમ ભગવાન કે અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. જ્યારે ભગવાન આવું કહેતા હોય તો દેવી દેવતાઓ તો કેટલા પ્રસન્ન થાય કોઈ વૈષ્ણવની સેવા તમે કરો ત્યારે. એટલે દેવીએ વૈષ્ણવને બોલાવ્યો, અહીંયા લે અમારા મંદિરના દરવાજાનું લાકડું છે ને, સૂકા લાકડું છે, મારું દરવાજો કાઢીને લઈ જા, પણ વૈષ્ણવને તું પ્રસાદ લેવડો. અને પોતાના મંદિરનું દ્વાર આપી દીધું. અને પેલો વૈષ્ણવ આવ્યો, લાકડું કાપ્યું, અગ્નિ પ્રગટાવીને ભોજન સિદ્ધ કર્યું. એટલામાં પડોશમાં એ દેવીનો એક ભક્ત રહેતો, એને જોયું કે આ વરસાદમાં આવા ધુમાડાના ઘરમાંથી ક્યાંથી નીકળે છે, આ સૂકું લાકડો લાવ્યો ક્યાંથી? લાવ, હું ગોતવા નીકળું, મારે ભોજન લાગ્યું છે, મારું પેટ ભરવાનું છે. અને પોતાનું પેટ ભરવા માટે ગોતવા નીકળ્યો, જોયો તો દેવીના મંદિરમાંથી એક દરવાજો ગાયબ છે. સમજી ગયો કે આ લાકડું લઈ ગયો, તો બીજો હું લઈ જઉં. અને જ્યાં બીજું કાઢવા જાય ને, દેવી એક લાત મારી જો, કે મારું દ્વાર તારા પેટ ભરવા માટે નથી, વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા માટે. અને તેને દેવ મુનિ સર્વે ગાય, એટલે તો દેવો મુનિઓ બધા જ ગાય છે. અનેક આવા પ્રસંગો, જેમના વૈષ્ણવ સુઈ ગયા તો આખી રાત દેવી એમને ઓળંગીને ન ગયા, કે મારા દ્વારની બહાર કોઈ વૈષ્ણવ સૂતો હોય અને વૈષ્ણવને કેમ ઓળંગીને જાય. તો દેવતાઓ પણ વૈષ્ણવનો આવો આદર રાખે છે. અને એટલા માટે અનન્યતા એ ભક્તિની શરત નથી, અનન્યતા એ ભક્તિનો સ્વભાવ છે, એનું નેચર છે. જ્યારે પ્રેમ થાય તો એકને એવો પ્રેમ કરો કે તમારા ઉપર બધા કૃપા કરવા લાગે. કોઈ પરમ પ્રેમી હોય ને, એના પર બધા આશીર્વાદ આપે. તો અહીંયા કહ્યું, દેવ મુનિ સર્વે ગાય રે, તો સર્વ ઉપરાંત સુહાય રે. અને આગળ ગાન કરતા ગોપાલદાસ કહે,
દુનિયાનો દરેક માણસ એને ત્રણ બંધન લાગેલા છે. એ બાપ તમને સમજાય. આ ત્રણ બંધન બધા જ બંધાયેલા છે. કયા ત્રણ બંધન? કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણ બંધન બધાને છે. પણ ગુસાઈજીના શરણે જશો તો ત્રણેય બંધનોમાંથી છૂટી જશો. ત્રણ બંધન બધાને. કાળનું બંધન બધાને છે. આપણે બધા સમયથી બંધાયેલા છે. એક વસ્તુ યાદ રાખો, સારી ઘડિયાળ લાવી પહેરી લેવાથી એવું નહીં સમજી લેવું કે હવે સારો સમય શરૂ થઈ ગયો છે. સમય તો આપણે સુધારવો પડે. કોઈ ઘડિયાળ વાળો ગેરંટી ના આપે કે આટલી મોંઘી લીધી આટલી તારો સારો ટાઈમ સ્ટાર્ટ આવતા. અને ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી. નળમાંથી પાણી પડતું અને આપણે નળ બંધ કરીએ અને પાણી રોકાઈ જાય એમ ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાય નહીં. એ તો જઈ જ રહ્યો છે, એ તો સરી જ રહ્યો છે. સમયને રોકી શકાતો નથી, સમયને કેવળ સુધારી શકાય છે. મૃત્યુને રોકી શકાતી નથી, મૃત્યુને સુધારી શકાય છે. કેવળ તમે એનો સદુપયોગ કરી શકો, બાકી રોકી ન શકો. અને એટલા માટે કાળનું બંધન બધાને છે. તમે નહીં ઈચ્છો તો બાળકમાંથી યુવાન થશો, યુવાનમાંથી વૃદ્ધ થશો અને વૃદ્ધ પછી ફરી જન્મ લેવા માટે તૈયારી થશે. આ કાળની ગતિ છે, આ જીવનની ગતિ છે. તમે ચાલો કે ન ચાલો પણ જીવન તો ચાલી જ રહ્યું છે. માણસ ચાલે કે ન ચાલે, ભલે બેઠો રહે સોફા પર, બેઠા બેઠા બાળકમાંથી યુવાન તો થઈ જ જશે. જીવન ગતિશીલ છે. કાળનું બંધન, બીજું છે કર્મનું બંધન. આપણે જે જે કર્મ કર્યા, કહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ હી સબરાતા. કહ્યું કે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ કર્મ ભોગવે છે. આપણને દુઃખ આપવામાં જે નિમિત્ત બન્યો એ માણસ જોડે વેર બાંધી લઈએ, પણ એને જેણે આપણને દુઃખ આપવા માટે પ્રેર્યા એ આપણા દુષ્કર્મો જોડે આપણે વેર નથી બાંધતા. વેર બાંધવા હોય તો પાપ જોડે વેર બાંધો, વ્યક્તિઓ જોડે નહીં. એટલે આપણા જ પાપે એને પ્રેર્યો છે. આપણા ભાગ્યના લખનારા આપણે જ છીએ. કર્મની કલમથી આપણે આપણું ભાગ્ય લખીએ. એટલે તો ગીતાજીમાં ભગવાને કહ્યું ને, ગહનો કર્મણા ગતિ. કર્મ કી ગતિ બડી ગહન હૈ. સમજાયું નથી. માણસને શું હિસાબ ચોખ્ખો કરીને આપી દો ને તો એને દુઃખ ના થાય. કે ચલો આ દુઃખ આવ્યું તો મારું આ પાપ, તો એને થાય ઠીક છે મેં કર્યું મને મળ્યું. પણ આપણને થાય કે મેં તો કઈ નથી કર્યું આ જન્મમાં, કોઈને દુઃખી નથી કરતો, કોઈને હેરાન નથી કરતો, છતાંય મને દુઃખ કેમ આવે છે? તો આ જન્મનું નહીં હોય તો ગયા જન્મનું હશે. પણ આપણું જ કરેલું સામે આવે. તુલસીદાસજી એટલે જ રામાયણમાં કહે છે, કર્મ પ્રધાન ઈશ્વર સંજોગ દુખી કરે ને તો સમજમાં આવે, પણ પ્લીઝ સ્વભાવથી દુખી ના થતા. અને સ્વભાવથી દુખી થવું એટલે પોતાનો જ પગ જાણી કરીને કુલાડી પર મારો. બધું સારું હોય પણ સ્વભાવ એવો થઈ જાય ને માણસ દુઃખ ગોતવા લાગે, ઉભા કરવા લાગે. બસ આ સ્વભાવ ઘણી વાર માણસને નડી જાય છે. આ ત્રણ બંધન. પણ ગુસાઈજીના શરણે આવો તો કહ્યું તેને કાળ કર્મ નભ બાંધે. ગુસાઈજી બંનેથી છોડાવી દે, ત્રણેયથી. એમ થયું અમદાવાદ સ્વભાવ વિજય હોય કાળથી છોડાવે. કારણ કાળનું બંધન બધાને છે. કહેવાય કે સૌથી મોટો ભય એ મૃત્યુનો છે. એટલે આપણે ત્યાં અષ્ટપદીનો પ્રસંગ આવે છે ને, તત્પદીને. પેલા માજી સેવામાં હતા
અને યમદૂત લેવા માટે આવ્યો. ચલો બા સમય થઈ ગયો છે ગોલોકધામ જવાનો. લોકો અરે હમણાં કહે કે હમણાં તો જન્માષ્ટમી નો ઉત્સવ છે, પેલા એ ઉત્સવ જવા દે પછી આવું જા પાછો જતો પાછો ગયો. પાછા આવ્યો યમદૂત કે હવે તો ચાલો બા, અરે હમણાં તો રાધાષ્ટમી નો ઉત્સવ આવ્યો, હમણાં કહે જા પછી આવજે. આમ સાત વાર કાળને પાછો ફેરવ્યો, આઠમી વાર આવીને એને પગે લાગ્યા કે હવે તમારો સમય થયો છે, મને મોકલ્યો છે ચાલો. ત્યારે કાળના માથે પગ મૂકીને દે. જે ભગવત સેવામાં છે એને કાળ પણ બાધા કરતો નથી, કાળ પણ પ્રભુનો દાસ બને છે. અને જેના મુખમાં પ્રભુનું નામ હોય એને કાળ ક્યારે બાધા ન કરે. વાર્તા 252 ની વાર્તામાં આવે છે કે પેલો એક વૈષ્ણવ જતા હતા અને રસ્તામાં સાપ બેઠો હતો, એને જો કોઈ ખસેડ્યું અને લાકડી જેમ ખસેડવા ગયા અને સાપ મરી ગયો. નાગણ જોઈ ગઈ કે આને મારા પતિને માર્યો છે, આને જીવતો નહીં છોડ્યો. તત ગોત્યા કરે નાગણ ચારે બાજુ એની પાછળ પાછળ ફરે. અને આ વૈષ્ણવની એક આદત, અહર નિશ ભગવત નામ લે, અને મુખમાં ભગવત નામ હોય એટલે આ નાગણ ડંખ ન મારી છે, કાયમ એની પાછળ પાછળ ફર્યા. એક વાર બજારમાંથી જતા હતા અને કોઈ વ્યક્તિ મળ્યો અને એને ધંધાની વાત કાઢી, અને જ્યાં ધંધાની વાત કાઢી અને ભગવાનનું નામ છૂટ્યું અને લૌકિક વાત કરવા લાગ્યા એટલામાં નાગણે આવીને દંશ માર્યો અને પેલા મરી ગયા. અને આ વાત આવીને કોઈ ગુસાઈજીને કહી કે જયરાજ પેલા વૈષ્ણવ હતા ને એને પેલી નાગણે દસી લીધો ને મરી ગયા. ત્યારે ગુસાઈજીએ કહ્યું એ નાગણ નહોતી, એનો કાળ હતો. અને એનો સમય તો ક્યારનો પૂરો થઈ ગયો હતો, જ્યારે નાગને માર્યો ને ત્યારે જ એનો મૃત્યુનો યોગ હતો. પણ એના મુખમાં અહર્નિશ ભગવત નામ રહેતું ને એટલે કાળ એને ડંખ ન મારી શકતા. પણ જ્યાં ભગવત નામ છૂટ્યું અને લૌકિકમાં લાગ્યા એટલે કાળને મોકો મળ્યો અને એનો મૃત્યુનો યોગ આવી ગયો. અને એટલા માટે જ અમારા મહાપ્રભુજી કહે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સત્તમ સ્થિર. એટલે જ અખંડ ભગવત નામ જપો. મનથી બેઠા બેઠા જ્યાં પણ તમે હો મનથી ભગવત સ્મરણ કર્યા કરો. જેના મુખમાં ભગવાનનું નામ હોય ને એનું દુર્ભાગ્ય પણ કંઈ બગાડી શકતું નથી. કાળ કર્મ નવ બાંધે, એને કર્મ બંધન પણ લાગતા નથી. કારણ કે પ્રભુ એને એના સર્વ કર્મોથી છોડાવી અને કૃપા કરે. કૃપા એને જ કહેવાય જે કાળ કર્મ અને સ્વભાવ ત્રણેયને ઓળંગીને જે થાય એનું નામ કૃપા. પ્રભુ આ ત્રણેયનું અતિક્રમણ કરી જીવનો સ્વીકાર કરે એનું નામ કૃપા. પ્રભુ ન જુએ કાળ, ન જુએ કર્મ, ન જુએ સ્વભાવ અને એને સ્વીકારી લે એને કહેવાય કૃપા. કર્મથી પ્રભુ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગ આવે, જેમ રામાનંદ પંડિત તો આવ્યો ને કે 125,000 જન્મનો અંતરાય થઈ ગયો વૈષ્ણવનો અપરાધ કર્યો તો, પણ મહાપ્રભુજી કૃપા કરી તો સ્વપ્નમાં જ એને 125,000 જન્મો વ્યતીત થઈ ગયા અને મહાપ્રભુજી એમનો સ્વીકાર કરી લીધો. શ્રી ગુસાઈજીના શરણે જે આવે, શરણ આવે સોહી તારે, જે જન શરણ આવે સોહી તારે, જે જન શરણ આવે સોહી તારે, જે જન શરણ આવે સોહી બાપુજી ઘરડા થઈ ગયા 80 વર્ષના થઈ, હવે મારે સેવા કરવી જોઈએ.
અને આ વિચાર જ્યારે દીકરાને આવ્યો ત્યારે શેઠજી સમજી ગયા કે મારા દીકરાને સંશય થયો છે. એને ક્યાં ખબર છે કે સેવા કરનારો ક્યારે ગરડો ન થાય, એના પર ક્યારે કાળ બાધા ન કરે. પણ બાળકને સંશય થયો દીકરાને, એટલે બીજા દિવસે સવારે નાઈને આવ્યો ગોપાલદાસ. બાપુજીથી હવે થવતું નથી. અને જ્યાં સેવામાં આવ્યા જુએ તો બાપુજી 16 વર્ષના યુવાન દેખાય. શેઠ પુરુષોત્તમ 16 વર્ષના યુવાન દેખાય. અને મનની ભ્રમણાઓ ભાંગી ગઈ કે સેવા કરનારો વૈષ્ણવ ક્યારે ગરડો થતો. બાવ પ્રકાશ મરીરાયજી લખે કે ગોપાલદાસ એવું માને છે કે યુવાનીથી સેવા થાય, ધનથી સેવા થાય, વ્યવસ્થાથી સેવા થાય, મોટા ઘરથી સેવા થાય, આ બધાથી સેવા થાય. તો આ બધું તો ઘણા પાસે છે, ક્યાં બધા કરી શકે છે. ઘણા યુવાન છે, ઘણાને મોટા ઘર છે, ઘણાને ધન છે, ઘણાને વ્યવસ્થાઓ છે, પણ સેવા નથી કરી શકતા. હરિરાયજી ભાવ પ્રકાશમાં લખે કે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. પ્રભુ જેના હાથે ઈચ્છે એ સેવા કરી શકે. ખાલી વ્યવસ્થાઓથી સેવા ન થાય, નહીં તો વ્યવસ્થાઓ તો ઘણા પાસે છે, અનુકૂળતાઓ તો ઘણાને છે, પણ એને સેવા કરવાના વિચાર નથી આવતો. કેમ કે ઠાકોરજી હજી વિચાર્યું નથી કે મારે આના હાથની સેવા લેવી છે. તો આમ એવો માર્ગ શ્રી વલ્લભ વરનો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો, એમ કહીને ગોપાલદાસ આગળ ધ્યાન કરતા કહે, સાધારણ લોકો કોઈ એમને કેવલ આચાર્ય કે ગુરુ ન માની લે, આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે સીધું ધ્યાન ગયું વૃંદાવનમાં, વ્રજમાં. અને કેવું છે અલૌકિક વ્રજ, જ્યાં નિત્ય રાસ બહુ પહેરે રે, મધ્ય નાયક નિર્તત હેરે રે, જ્યાં રત્ન જટિત તટ સરિતા રે, અને નવ પલ્લવ ભૂમિ હરિતા રે. મહારાસનું દર્શન પાછું ગોપાલદાસજી કરે છે. વૃંદાવનનું વર્ણન, શ્રી યમુનાજીનું વર્ણન, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજ બાબા જે અલૌકિક રત્ન જડિત સ્વરૂપે વિરાજમાન છે, અને વાજિંત્ર વિવિધ પહેરે વાગે રે, અને ગોપીઓ વિવિધ પ્રકારના વાજિંત્રોના નાદ કરી રહ્યા છે, કારણ કે ગિરિરાજજીની ભીતર જ મહારાસમાં બિરાજમાન શ્રીનાથજી છે ને, એ જ આ ગુસાઈજી છે, એમ કહેતા ગોપાલદાસ આગળ ગામ કરતા બોલે. સાંઈજી જાણો રે, એની પેરે
કરતા અચાનક ગોપાલદાસ ક્યાં ગાનારના મનમાં શંકા ન થઈ જાય કે આ કેવલ કોઈ મહાપુરુષ કે આચાર્ય છે, આનું સ્વરૂપ શું છે. સામર્થ્ય ગાતા ગાતા કહ્યું કે આ સામર્થ્ય પ્રભુ સિવાય બીજા કોઈના મનમાં હોય છે. એટલે કહ્યું કે આ મધ્ય રાસમાં, એ રાસની મધ્યમાં વિરાજમાન રાસ નાયક જે નંદ નંદન રાસેશ્વર વ્રજેશ્વર જે છે, એની પેરે શ્રી ગુસાઈજીને જાણ્યો. વૈષ્ણવના મનમાંથી ક્ષણ પણ એ વિચાર ન જવો જોઈએ કે જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબ આન બસે નિજ ગે, જે વસુદેવ કીએ પૂરન તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ જય. સાક્ષાત એ જ પુરુષોત્તમ, યહી તેહી તેહી એહી કછુ ન સંદે. આ ફલશ્રુતિ છે. જ્યારે બંનેનું અભેદત્વ ચિત્તમાં સિદ્ધ થઈ જાય એ જ ફલશ્રુતિ, એ જ પ્રભુ, એ જ ગુસાઈની સ્વરૂપે. આમ જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. કહ્યું આ ગુસાઈજી ને શ્રીજી એક જ છે. જે જીવ જાતિ હોય કોઈ રે, કેવું કેવલ મનુષ્ય જ નહીં, જે યોનિમાં જે જીવ જે જાતિ ગમે તે કુળમાં ગમે ત્યાં જીવ જન્મ લીધો, કબૂતર કબૂતરીને પણ ગુસાઈજી સેવક કરે એનો પણ પ્રસંગ આવે છે. એ જે જીવ એ મનુષ્ય દેહમાં હોય કે અન્ય દેહમાં હોય યા જે જાતિમાં પેદા થયો હોય, શુદ્ર હોય યવન હોય ગણિકા હોય કેવા કેવા જીવો, તમે વાર્તા સાહિત્યમાં વાંચો એક ઠગકી વાર્તા, દિલ્હી કા ઠગ દિલ્હી કો ઠગ, એની વાર્તા. ચોર પણ ગુસાઈજીનો, ગુસાઈજીનો સેવક થયો ચોર, ગુસાઈજી કહ્યું ચોરી છોડ મહારાજ આ તો નહીં છૂટ્યો, એવી આદત પડેલી છે કે ચોરી નહીં છોડી શકે. ગુસાઈજી કહ્યું ઠીક છે ચાલ ચોરી નહીં છોડી શકે ને, તને આદત છે, પણ એક વચન આપ આજ પછી તું ક્યારેય ખોટું નહીં બોલે, હંમેશા સાચું બોલીશ, એ વચન આપીશ. હા મારે આ વચન આપ, આજ પછી ખોટું નહીં બોલે. અને વિચાર કરવા લાગે કોનું બાળક છે જોઈ લેજો, જેનું હોય જવાબદારીથી એને સ્વીકારી લે. તો આ જે જીવ જાતિ હોય કોઈ, કહ્યું કે આ ચોર છું ક્યારે ખોટું નહીં બોલે. હવે નિયમ તો લીધો, મનમાં વિચાર કર્યો કે આ નાની નાની ચોરી કરું એના કરતા એક વાર રાજાને ત્યાં ચોરી કરી લઉં ને, પછી ક્યારે ચોરી એ નહીં કરી. વચન આપ્યું છે ખોટું નહીં બોલું. અને સવારે ઉઠીને આવ્યો રાજાના મહેલમાં અને દ્વારપાલે રોક્યા, ભાઈ કોણ છો ક્યાં જાઓ છો? કેવું કે ચોર છું ને રાજાને ત્યાં ચોરી કરવા જાઉં. દ્વારપાલ કે સવાર સવારે ક્યાં મજાક કરે, જ્યાં અંદર. એ લાગ્યું રાજાનો કોઈ મિત્ર લાગે છે, કોઈ કામ નો હશે, જ્યાં જ્યાં અંદર સવાર સવાર ક્યાં મજાક કરે. અંદર ઘૂસી ગયો, એટલામાં બીજો કોઈ પ્રધાન મળ્યો કે ભાઈ કોણ છો ક્યાં જાઓ છો? કે ચોર છું રાજાને ચોરી કરવા આવ્યો. લો ક્યાં સવાર સવારે મજાક કરે, જ્યાં અંદર. એમ કરીને કહેતા કહેતા છેક ભંડાર તોષાખાનામાં પહોંચી ગયો જ્યાં ખજાનો હતો. અને પોતાનું પોટલું ખોલ્યું, ખજાનો ભર્યો અને ખજાનો ભર્યો અને પોટલું લઈને નીકળ્યો. પાછો દ્વારપાલે રોક્યો, બહાર નીકળતા કોણ છે ક્યાં જાય છે શું કરી ભરીને જાય છે? કીધું તું કે તો ચોરી કરવા આવ્યો છું, આ રાજાનું બધું ધન ભરીને બહાર જવું છું. એટલે હવે ક્યાં મજાક, તારો સ્વભાવ સુધાર, બધાની જોડે ગમે ત્યારે મજાક કરે છે, ચાલ નીકળ. એમ કરીને નીકળીને ઘરે આવી ગયું, કોઈ રોક્યો એમ નહીં, બધાને તો મજાક કરે છે. અને પેલાને ઘરે આવીને વિચાર થયો કે ગુસાઈજીની એક આજ્ઞા મેં પાળી તો રાજાનું ધન મળ્યું, જો બધી આજ્ઞા માનીશ તો ઠાકોરજીની કૃપાનું ધન મને મળી જશે. અને આમ વિચાર કરી એને ચોરીએ છોડી દીધી અને ગુસાઈજીનો સાચો સેવક થઈ ગયો. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વ સુખ હોય, એને તો બધા સુખ ગુસાઈજીની કૃપાથી મળે છે. અને એટલે ગોપાલદાસ કહે સેવક જન દાસ તમારો રે તેનો રૂપ વિયોગ નિવારો. વિયોગ તો ખરો પણ રૂપ વિયોગ. અહીંયા ગોપાલદાસ કોઈ વૈષ્ણવ બનીને નહીં પણ એક ગોપી બનીને ગાઈ રહ્યા છે કે સેવક જન દાસ તમારો રે, એ સેવક બનીને, એ ગોપાલદાસ એવું તો આપનો દાસ છે પણ ચરણારવિંદમાં પડેલા જીવની પણ દ્રષ્ટિ તો મુખારવિંદ પર જ હોય છે. બે પ્રકારની ભક્તિ આપણે ત્યાં કહીએ ને, શીતલ ભક્તિ અને તાપાત્મક ભક્તિ, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ.
સેવક જનદાસ તમારો એમ કહીને ચરણારવિંદની ભક્તિ કહી અને રૂપ વિયોગ નિવારો રે એમ કહીને મુખારવિંદની ભક્તિની યાચના કરી. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, ચરણારવિંદ ની વાત કરે. અને ફળ શું કહ્યું? રસિક રટત આનંદ સો અને કરત સુધા રસ પાન. તો સુધા તો મુખારવિંદ પર હોય, તો આમ ચરણારવિંદ થી મુખારવિંદ ની યાત્રા એ જ પુષ્ટિ ભક્તિ ની યાત્રા છે. તો આમ પંચમાખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રભુ ચરણ ને વંદન કરીએ અને પ્રવેશ કરીએ છઠ્ઠા આખ્યાન તરફ. જેમ ભાગવતજીમાં દશમ સ્કંદ એ ભાગવતજીનું હૃદય કહેવાય, એમ નવ આખ્યાનમાં છઠ્ઠો આખ્યાન એ વલ્લભાખ્યાનનું હૃદય કહેવાય. કે જ્યાં ગોપાલદાસને પ્રભુની પ્રગટ આવની લીલાના દર્શન થયા કે ગાયો ચરાવીને કઈ રીતે ઠાકોરજી પાછા ગોકુલ પધારે છે અને કેવી રીતે ઠાકોરજી કૃપા કરે છે, અને કહ્યું કે એ જ લીલા આજે પણ ગુસાઈજી અત્યારે કરી રહ્યા છે. એ વાત કરતા આઈએ સબ મિલકર ગોપાલદાસ કે સ્વર મે સ્વર મિલાએ ઔર પુકાર કરે પ્રભુ કી ઇસ લીલા કો. સગુણ સ્નેહી શામળા અનિશ ધન ભૂજ રતા ભાવિની
પ્રભુની સઘળી લીલાઓ ગોપાલદાસના હૃદયમાં સ્ફુરિત કરી છે. આપે ગુસાઈજી સ્વરૂપે ભૂતલ પર પધારીને જે લીલાઓ કરી એનું તો દર્શન કરાવ્યું, પણ આપે જે સારસ્વત કલ્પમાં કૃષ્ણ સ્વરૂપે જે લીલા કરી એ લીલાઓના પણ દર્શન ગોપાલદાસને કરાવ્યા છે. અને એનું પ્રમાણ આ છઠ્ઠું વાક્ય, સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપો. શરૂઆત જ કરી સગુણ સ્નેહી. જો છગન મગન લાલજીની હવેલી કહીએ છે ને, કેમ છગન મગન? છ ગુણ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ ષટગુણ જેને કહીએ ને કે પ્રભુ ષટગુણ સંપન્ન છે, એટલે પ્રભુનું નામ છે છ ગુણ, છગન. અને છ એ ગુણમાં જે મગન છે એ જ છે છગન મગન લાલજી. પ્રભુમાં જે છ ગુણ બિરાજમાન છે, જેને ભગવાન કહીએ, ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ ષટગુણને કહેવાય ભગ. જેમ ધન જેની પાસે હોય ધનવાન અને ભગ જેની પાસે હોય ભગવાન, તો આ ભગને કહેવાય ષટગુણ. છગ એટલે કે છગન મગન પ્યારે લાલ કીજી એ કલેવા. છગન મગન પ્યારે લાલ એટલે કે આ છ ગુણ જેની અંદર પ્રગટ વિદ્યમાન છે. અને હાલોલ વાસીઓ, તમે તો ભાગ્યશાળી છો કે આ સગુણ સ્નેહી તમારા ગામમાં બિરાજે છે. આ શામળા તમારા ગામમાં પ્રગટ રૂપે બિરાજે છે, આટલા વર્ષોથી તમારા પર કૃપા કરે છે અને બિરાજતા હોય ને દિવસમાં એકવાર દર્શન કરવા ન જઈએ. તમારા ગોપીજનો તો વાસર નિર્વા એમ કરે સખી સાયમ કાળે ફેંકેજી, આખો દિવસ એને યાદ કરતા કરતા ગાળે છે. વાસર એટલે દિવસ. અને સાંજે રાહ જુએ કે ક્યારે શયનનો સમય થાય ને દોડતી ઠાકોરજીના દર્શન કરવા જતી રહે. તમારા ગોપીજનો તો આમાં રાહ જુએ છે. તો સગુણ સ્નેહી, આ છગુણ છ ગુણમાં જે મગન છે, છગન મગન છે, તો સગુણ સ્નેહી આપ છ ગુણ વાળા તો છો એ આપનું મહાત્મ્ય, પણ સ્નેહી છે એ આપનો સ્વભાવ, અને શામળા એ આપનું સ્વરૂપ. એટલે સામર્થ્ય જેમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, જેમ સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ ભાગવતજીના પહેલા મહાત્મ્યના શ્લોકમાં સમજાવ્યું, એમ અહીંયા જેણે મહાત્મ્યનો શ્લોક કયો, પહેલામાં સામર્થ્ય કહ્યું કે સગુણ સ્નેહી એ આપનો સ્વભાવ અને શામળા એ આપનું સ્વરૂપ. સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન. અમે તો એમ ઈચ્છીએ, અહર એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, અહર્નિશ એટલે દિવસ રાત. પ્રભુની લીલાઓ તો અહર્નિશ છે, એટલે પુષ્ટિ માર્ગની સેવામાં એ ક્રમ છે કે જ્યારે ઠાકોરજીને પહોંચાડો ને ત્યારે મસ્તક સુધી ઓઢાડી દેવાનું, ભલે ઉનાળો કેમ ન હોય, ગમે તેવો ઉનાળો હોય, પણ મલમલનું વસ્ત્ર પણ માથે સુધી ઓઢાડી દેવાનું. કેમ? કારણ કે તમે સુડાયા, પણ આ સુવે એવો છે, એની તો લીલાઓ અહર્નિશ ચાલતી હોય. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી, એની તો રાત્રિની લીલાઓ છે. અને એટલા માટે અહર્નિશ લીલા, એટલે તો આપણે ત્યાં અષ્ટ સખાના બંને સ્વરૂપો કયા. કારણ કે દિવસની લીલામાં સખાઓ સાથે છે, રાત્રિની લીલાઓમાં ગોપીજનો સાથે છે, એટલે અષ્ટ સખાના બે બે સ્વરૂપ. એમનું જો લીલા ચરિત્ર વાંચો તો સખાએ છે ને સખીએ છે, સખાએ સખીએ છે, અને એટલે જ તો અહર્નિશ લીલાનું ગાન કરી શકે. સગુણ સ્નેહી શામળા, આમાં તો ઘણી બધી ચર્ચા થઈ શકે, ઘણી ગહન ચર્ચાઓ પણ આપણા આચાર્યો આમાં કરી છે, ઘણી બધી કરી શકે, પણ આપણે સમયને માન આપીને ચાલ્યું. સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ દર્શન આપોજી, અમને સદાય આપના દર્શન થતા રહે, કારણ અમારાથી બધું સહન થશે પણ આપનો વિયોગ અમારાથી સહન નહીં થાય. ગોપી ગીતમાં નહીં ગોપીજનો, આમ પાપડ બંધ થાય. Thank you.
बाप गायों को लेकर सायंकाल जब गोकुल पधारते हो, गोरख से वंडित आपका श्रेयंग केश बिखरे हुए हो और वैणों का नाद करते हुए गायों को वृंद को लेकर आप गोकुल आते हो, और तब हम खड़ी हो जाती हूँ आपके दर्शन करती है, और दर्शन करते समय जब हमारी पलकें बंद होती है तब ये पलक बनाने वाले ब्रह्मा भी हमको जड़ प्रतीत होते हैं। आ चार चार मस्तक छे पर बुद्धि नथी कशु, हमने आ पापणों के मापी कंते पापण बंद थाय अने हमने एम लागे त्रुटीर युगाय ते त्वाम पश्यताम, युग बीती गयो होय एवो विरह हमारा हृदय में प्रबल हो जाए। पापण जितलो समय पण गोपियों ने युग जेवो लागे, अहर्निश दर्शन आपो जो हमें तो सदाय हमारे लोचन लाल चीज है। लालच खराब नथी पण आपणे खोटी जग्याए ने राखीए छे, बस एक तत्व छे। गोपियों के लालच तमारा हृदय में छे, एने काढता नहीं, एने आंखों में राखी दो जरे भगवान ना दर्शन करता हो जाए। लालची व्यक्ति ने केम था हजी मळे तो सारू, हजी मळे तो सारू, हजी मळे तो सारू, एम दर्शन करती समय लालच आंखों में राखवी अने एम थाय के हजी मळे, हजी मळे, हजी मळे, प्रभु ने प्रिय तो है नैना नहीं मेरा, तेरे एक रोम की छवि पर जगत वार सब ना। प्रभु लोचन भरी भरी पीजे जी, अगर वल्लभाख्य में आयो ना कि आंखों भरी भरी ने आपने पी ले, आपने आंखों बंद करीने दर्शन नथी करवाना पुष्टि मार्ग में, अहिया तो सावधान रहेवानो कि क्यांक मारी आंख बंद न थई जाय। मेरा घणा दर्शन करवा जाय ना दौड़ता 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 जाय अने ठाकुर जी आगळ आवे एटले अने पछी ऊंधा वळे पछी आंख खोले अने केवा गया दर्शन करवा गया, अरे कर्या क्या? गोपियों तो कहे कि सावधान रहो कि हम पापण बंद न थई जाए, कारण के पलक मात्रनो पण समय भक्तों माटे तो युग जेवो वियोग करे छे। अहींया गोपियों के अहर्निश दर्शन आपो जी अने परम सुख देवाने काजे ब्रज मंडल स्थिर करी स्थापो। हमने परम सुख नु दान वैकुंठ नथी जवुं, कारण के त्यां सुख छे, पण परम सुख तो ब्रज मां छे। ब्रज वालुरे वैकुंठ नहीं आऊं क्या नंद कुंवर क्या थी लाऊं, व्रज जन वैकुंठ सुख जोई वड़िया न गम्यु त्यारे ब्रह्मानंद मां भड़िया, अरे घेर स्वरूपानंद सुख अतिशय गड़िया व्रज वालुरे वैकुंठ नहीं आऊं। ब्रज मां जी आनंद छे ये वैकुंठ मां क्या? एक बार ब्रह्मा जी ने एम थयो के व्रज भारे के वैकुंठ, एटले एक मोटू तराजू लीधुं, एक पलड़ा मां व्रज राख्यो, बीजा पलड़ा मां वैकुंठ राख्यो, जे हलकू हतुं ए ऊपर जतुं रह्युं, भारे हतुं ए नीचे रही गयुं। व्रज तो ठाकुर जी नुं घर छे, एटले जारे प्रयाग ने तीर्थों ना राजा बनावे त्यारे बधा तीर्थो ने बोलाव्या, सभा बोलावी प्रयाग ने, अने बधा तीर्थ आव्या ने व्रज ना आव्यो। प्रभु ने फरियाद करी, आपे मने राजा बनाव्यो तीर्थो नो, अने बधा आव्या जो ने व्रज ना आव्यो, त्यारे ठाकुर जी ए कह्युं के मैं तमने तीर्थो ना राजा बनाव्या छे, मारा घर ना नहीं, व्रज तो मारू घर छे, वृंदावनम परित्यज्यम पादमेकम न गच्छति, व्रज ने छोड़ीने डगलू हूँ बाहर जतो नथी, एवो भगवान नो वचन छे। अने एटला माटे परम सुख क्या छे? मानुष हो तो वही रस खाने बसो ब्रज गोकुल गाव के द्वार, जो पशु हो तो कहा बस मेरो चरो नित नंद की धेनु मंजारन, पावन हो तो वही गिरी को जो धर्यो कर छत्र पुरंदर तार। नमस्कार जी कहते हैं जावता जन्म में मानस था ने तो बीजे क्या ही नहीं, मैंने ब्रजवासी बना जो पशु था तो बीजे क्या ही नहीं, नंद बाबा ना गौशाला ने गाय बना, जो पत्थर खाऊ एवा कर्म होय तो गिरिराज जी नु पाषाण बनावजो जेथी प्रभु ना स्पर्श ना सुख बने। परम सुख देवा ने काजे व्रज मंडल स्थिर करी स्थापो जी, कंग परम सुख तो ब्रज मां छे, कंग ब्रज वैकुंठ करता पण जयति ते अधिकम जन्म ना ब्रज, वैकुंठात अधिक जयति, वैकुंठ करता पण ब्रज नी शोभा अनेक गणी वधी गई जरे प्रभु ब्रज मां आया। अने हवे मोटा मोटा देवता ऋषि मुनियो हवे वैकुंठ वास नथी इच्छता, ब्रजवास इच्छे छे, बधाने ब्रज जोईए छे। अने एटला माटे अहींया गोपालदास कहे
परम सुख देवा ने काजे व्रज मंडल स्थिर करी स्थापो जी अने आगळ गान करता गोपाल दास बोल्या शिव वल्लभ લોચન ભરી ભરી પીજે જી આખો ભરી ભરીને આપને રૂપ સુધારસ ને પીએ ને પ્રભુ એક મનોકામના મનમાં છે ઠાકોરજી કે કહી કે આપના ચરણારવિંદની યાચના કરી અમે અમારે આપણા ચરણારવિંદની પ્રાપ્તિ કરવી છે અમારે દર્શન કરવા છે ઠાકોરજી કે કયા ચરણારવિંદ એ રાસ સમય નાચતા એ ચરણારવિંદ એ કાલીય નાગની ફણા ઉપર નાચતા એ નંદાલયના આંગણામાં દોડતા તમારે કયા ચરણારવિંદ જોવા છે તો કહ્યું તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે થાય જ્યારે ગાયોની પાછળ પાછળ આપ જતા હો ને ત્યારે પ્રભુ એ ચરણારવિંદ અતિ દુર્લભ છે અમારે તો એ ચરણ જોઈએ કારણ આ ગો એટલે શું તો કે ઇન્દ્રિયો ભક્તો અને આપ ગુરુ બની ગાયોને નથી ચરાવતા ભક્તિઓની ઇન્દ્રિયોને ચરાવે જે સંસારના વનમાં ભટકી ગઈ હોય એમને વાળી વાળીને પાછી નંદાલયમાં લઈ આવે છે આ દરેક વૈષ્ણવ ઠાકોરજીની ગાયક છે ને અને આ સત્સંગ પ્રભુની લાકડી છે બધાને વાળી વાળી ઠાકોરજી નંદાલયમાં લઈ જવાના જય આ બધી પ્રભુની ગાયો જ છે જે સંસારના વનમાં ક્યાંય ભટકી જાય તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે ધાય જે અને પ્રભુ આ તે વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર ગાય જે આપના મુખારવિંદના એ સમયના દર્શન કેમ કે પ્રભુ છે ને સુવ્યવસ્થિત રીતે શિંગાર ધર્યા હોય ને એના કરતા વિખરાયેલા હોય ત્યારે વધારે સુંદર લાગે પ્રભુ અસ્ત વ્યસ્ત વધારે સુંદર લાગે તમે ભાગવતજી ની એક એક સ્તુતિ જુઓ ભીષ્મ સ્તુતિ જુઓ યુધિતુર ગર્જો વિધુમ્ર વિશ્વ વચ દુલિત શ્રમ વારે લંકર્તાસી પ્રભુ ભીષ્મજી સ્તુતિ કરતા છેલ્લી ઘડીએ યાદ કરે છે કે પ્રભુ આપ કેવા સુંદર લાગતા હતા ત્રિભુવન કમલમ તમાલ વર રવિ કર ગૌરવ રામ દધાને વપુરલક કુલા વ્રતાનનાજન વિજય સખેરતિ રસ્તુ મે નવત્ય આ ભક્તનું લક્ષણ છે બાણ સૈયા પર સુતા સુતા પણ પ્રભુના રૂપ માધુર્યનો આનંદ માણે છે વિચાર તો કરો તો બાણ સૈયા પર સુતા સુતા રૂપ માધુર્યનો આનંદ માણી શકે તો તમે નાથ દ્વારામાં ધક્કા ખાતા ખાતા માધુર્યનો આનંદ ન માણી શકો ત્યારે માનું કે આપણે જે બાણ સૈયા પર સુતા છે એવી તો અવસ્થા નથી ને આપણે ભલે ને બે ચાર ધક્કા લાગે આપણે તો યમુનાજીની લહેરો છે પણ પ્રભુના મુખારવિંદના દર્શન મળી જાય એનાથી અધિક બીજો આનંદ છે હવે ગામમાં તમારા ગામમાં કોઈ મોટો એક્ટર આવે અને ધક્કા મૂકી થાય ને તમે જોઈને આવો તો ઘરે આવીને શું કહો જોઈ આવ્યો જોઈ લીધો બહુ નજીકથી જોયો તમે ઘરે આવીને આ વાત કરો ને અને નાથ દ્વારાથી આવી શું વાત કરો બહુ ધક્કા વાગ્યા ધક્કા તો ત્યાંય વાગ્યા હતા પણ ધક્કા કરતા જોવાની મહત્તા વધારે હતી એટલે પેલા એક્ટરને જોઈ આવ્યો એમ કહો છો અને શ્રીનાથજી જઈને શ્રીનાથજી ભૂલી જાઓ છો ધક્કા યાદ રાખીને ઘરે પાછા આવો છો
ત્યાં પણ ઘરે આવીને જ કહ્યું કે ભલે ધક્કા વાગ્યા પણ ઠાકોરજી એવા સુંદર લાગતા હતા, આજે તો ત્રિલોકના નાથના દર્શન કરી આવ્યા. દર્શનની મહત્તા વધારે રાખી આપણી સમજ છે. તો કહ્યું કે પ્રભુ આ ગોપીઓ રૂપ સુધારસ માધુરી તે વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર ગાયજી અને દિવસે સર્વે શામા મળી રસ રૂપ તણો યશ ગાયજી. ઠાકોરજી શું કરે જયારે વનમાં પધાર્યા હોય ને ત્યારે ગોપીઓ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સર્વાંગે ત્યારે દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો યશ ગાયજી ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. ઘરે ઘરે થી નીકળી એક જગ્યાએ ગોકુલમાં ભેગી થાય. બપોરનો સમય હોય ઠાકોરજી બે શક્તિ આપીને જાય ગોપીઓને, દૂર દર્શન અને દૂર શ્રવણ. એટલે કે પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ ગોપીઓને ઘરે બેઠા દેખાય અને જે બોલે જે વગાડે એ ગોપીઓને સંભળાય. અને એને જ કહેવાય વેણું ગીત અને યુગલ ગીત. તો ભાગવતજીમાં છે ગોપીઓ જ્યારે ઘરમાં ભેગી થઈને અને ત્યારે પ્રભુના એ વર્ણન કરે છે લીલાઓનું અનુવર્ણન. અને અહીંયા દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો યશ ગાય અને ગોપ મંડળી મધ્ય દેખીને વારંવાર સુખ થાય. ઠાકોરજી સખાઓની સાથે જ્યારે ગૌચારણ કરે અને એનું સુખનો અનુભવ, હવે આના ઉપર ઘણી ચર્ચા આપણે ભાગવતજી આધારિત કરી શકીએ, પણ વાસર નિર્વાહ એમ કરે સખી સાયમ કાળે ભેગે. વાસર એટલે દિવસ, આખો દિવસ એમ કાઢી દીધો, હવે સાયંકાળની રાહ જોઈ રહી છે કે કબ સંધ્યા હોવે ઓર અમારે ઠાકોરજી વાપસ ગોકુલ પધારે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા ભઈ બડી બાર. અને હા નંદ બાબા યશોદાજી ગોપિયા પ્રભુ કો પુકાર રહી હૈ. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા
સ્વામીજીએ પીધું હવે એક કટોરો
ठाकुर जी ने आप्यो एटले गोपालदास लख्यू राधा अधर सुधा बिना पियू ने बीजू ते काई न वधावे। स्वामी जी ने भोग लगाव्यो हवे ठाकुर जी आरोग्या छे अरे प्रातः पधारे ने निशाए आवे वालो प्रीति नहीं उपजावे जी। अरे ठाकुर जी ने अलौकिक रात्रि की लीला नु गोपालदास स्मरण कर लीधु कम ठाकुर जी ने लीला तो एक साथ बधे चाले ठाकुर जी नंदालय माय पोड़े निकुंज माय पोड़े अरे गोवर्धन गिरी सगन कंदरा रहन निवास गिराज जी माय पोड़े अरे आम माता नु मन रंजवा आरोग्या बहु स्वादे जी। ठाकुर जी ने याद आयु हमणा मैं ही आवशे पूछे राला तो का भायो ત્યારે કેવું પડશે આ સારું છે આ સારું છે અને જ્યાં મૈયા જોવા આવી કે લાલન આરોગ્ય છે કે નહીં એટલે એક એક કોળીઓ લઈને મૈયાને હા મૈયા બડો સુંદર એમ કરી મોડાવા બધા પાછો એક કોળીઓ હા મૈયા એ બી બડો સુંદર બન્યો હોય દહી ભાત બડો સુંદર બન્યો અરે ખીર બડી સુંદર બની હે અરે આજે રોટી બડી સુંદર બની હે એમ માને પ્રસન્ન કરતા કરતા માતાનું મન રંજવા આરોગ્ય બહુ સ્વાદેજી અને જ્યારે જ્યારે એમાં કહ્યું કે સુગંધ બીડી કર ધરીને ઉઠ્યા નુપુરને લાગે હવે કે ઉઠ્યા તો ખરા પણ નુપુરને નારે કેમ ઉઠ્યા ઠાકોરજી ઉઠ્યા પણ આમ પગ પછાડી અને નુપુરનો ધ્વની કરી કારણ કે મૈયા સામે બિરાજેલા છે અને મૈયાને જોઈને સ્વામીજી પાછળ થાંભલાને સંતાઈ ગયા છે સંતાઈ તો ગયા છે પણ હાથમાંથી બીડી લેતા ગયા કે ઠાકોરજીને આરોગાવાનો કદાચ અત્યારે લાભ નહીં મળે યશોદાજી છે પણ છેલ્લે બીડી હું આરોગું અને બીડી લઈને સંતાઈ ગયા થાંભલાની પાછળ। હવે ઠાકોરજી આરોગી લીધું અને મૈયા બાજુમાં છે કદાચ બીજા કામમાં લાગી પણ રાધાજીને કહેવું કેમ કે મેં ભોજન કરી લીધું છે મને બીડી આરોગાવ એટલે ઠાકોરજીએ યુક્તિ કરી પટ્ટા પરથી ઊભા થયા ત્યારે પગ પછાડ્યો અને નુપુરનો નાદ થયો સ્વામીજી સમજી ગયા કે ઠાકોરજી આરોગી લીધું દોડતા આવ્યા અને ઠાકોરજીને મુખમાં બીડી પધરાવી ઉઠ્યા નુપુરને નાદેજી ઠાકોરજી જાગ્યા તો ખરા પણ નુપુરનો નાદ કરીને ઉઠ્યા અને આજે ગાજલે ગોપાલદાસ આગળ ગાન કરતા કહે કે સકલ વ્રજમાં પોઢિયા વાદા કરે વિવિધ રસદાની। ઠાકોરજીને હવે જ્યારે શયનના દર્શન બધા જ વ્રજભક્તોને આપી દીધા આરતી થઈ ગઈ શયનની હવે લાલનની આંખો મીચાવા લાગી આંખ ભારે થવા લાગી એટલે મૈયાની ઉંગળી પકડી છમ 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 કરતા ઠાકોરજી હવે સૈયા મંદિર તરફ જઈ ગયા। સૈયામાં પધાર્યા લાલનને પોઢાવ્યા તકિયા ગોઠવી દીધા અરે મૈયા મેરી બંસી કહાં મેરી બંસી કે બિના નહીં પોઢુંગો અને લાલનના હસ્તમાં મૈયાએ બંસી આપી વેણવા દે ઠાકોરજી બંસીને ગલે લગાડી અને પોઢ્યા છે મૈયા તું કહાની કહો અરે યશોદાજી કહાની સંભળાવે છે દેખો લાલા એક ગામ મેં અયોધ્યા નગરી પામે દશરથ રાજા ઓર વાકે ભગવાન રામ અને રામચંદ્રજી ભય માતાને વચન દિયો ઓર ગયે વન મેં વનમાં ગયા અને હરણને પકડવા ગયા એટલામાં રાવણ આવ્યો સીતાજીને ઉપાડી ગયો જ્યાં તું બોલે તો મારો બાણ ક્યાં છે મૈયા એમ કરીને લાલન ઉભા થઈ ગયા। પછી યાદ આવ્યું કે આ તો કૃષ્ણ લીલા ચાલે છે એટલે પાછા ધીમે રહીને પાછું નીચે કરીને પ્રભુ પોડ્યા અને મૈયા વાર્તા કહેતી જાય અને લાલન હુંકારો આપતા આપતા લાલનની આંખો ધીમે ધીમે મીચાવા લાગી પણ પ્રભુ કેવલ નંદાલયમાં નથી પોડ્યા પણ સકલ વ્રજમાં પોડ્યા। અહીંયા નિકુંજમાં ગોપીજનોએ રંગ મહેલ સિદ્ધ કર્યો છે અલૌકિક રંગ મંડપ બનાવ્યો છે અને રુચિ રુચિ સખિયન સેજ બનાવ્યો રુચિ રુચિ સેજ બનાઈ સખિયન રુચિ રુચિ સેજ બનાઈ ઉસીર મહલ મધ્ય કુસુમરાવટી સુંદર પુષ્પોની સૈયા સુંદર ફૂલોના મહેલ ઉસીર મહેલ અને સુંદર મહેલ રંગ મંડપને કહ્યું કે ફૂલ કુસુમને રાવટી સિદ્ધ કરી ઠાકોરજી પડ્યા છે માનો ચિત્ર લખી વ્રજભક્તો સેવા કરી રહ્યા છે ક્યાં ગિરાજજીની કંદરામાં પધાર્યા છે ક્યાં કોઈ ગોપીજનના મનોરથ પૂરા કરવા પધાર્યા છે આજે વ્રજમાં દરેક ભક્તને એમ લાગે કે આજે ઠાકોરજી મારા ઘરે છે
અને આવા દર્શન ગોપાલદાસને થયા એટલે કહ્યું કે સકલ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. અને આ વર્ણન કરતા કરતા યાદ આવ્યું કે આ નંદનંદન બીજા કોઈ નહીં, આ જ ગુસાઈજી છે. એટલે ફરી ગાન કરતા કહ્યું એ અમારો અખંડ વ્રજવાસ રહે અને જેવું ઠાકોરજી સારસ્વત કલ્પમાં સુખ આપ્યું હતું એવું જ સુખ સદા કાળ માટે અમને વ્રજમાં મળતું છે. અને આપ શ્રી કૃષ્ણ સ્વરૂપે આવા જ આનંદનું દાન અમને કરતા રહો, કારણ કે હવે અમારી જોડે પ્રીત બાંધી છે, હવે આપ પીછો નહીં છોડાઈ શકો. ઓળવીએ કેમ ચાલશે જે પ્રીત અમસુ બાંધી દી. પ્રભુ હવે પ્રેમનું દાન કર્યું છે તો આપને એ કૃપાનું દાન સદાય કરતા રહેવું પડશે, એમ કહીને ગોપાલદાસ કહેવા લાગ્યા કે 6:30 થઈ ગયા છે. તો આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. કાલે પુનઃ આ છેલ્લો દિવસ, 5 દિવસ તો ક્યાં વહી ગયા. આ તો રસ જ એવો છે કે આમાં તરવાનું ન હોય, આમાં તો તણાવવાનું હોય, કે આમાં તો આ પ્રવાહમાં ઉતરી જાઓ, કારણ કે આમાં તરીને પાર નીકળો તો રહી જશો, આમાં તો ડૂબી જશો ને તો તરી જશો. એવો આ રસ છે ગોપાલદાસે આપણને પાયો છે અને ગુસાઈજીની કૃપાથી આપણે પી રહ્યા છીએ. તો કાલની એક વિશેષ જાહેરાત અમારા ઠાકોરભાઈને કરવાની છે કદાચ. તો અમેશભાઈજી, અમારા કૃષ્ણ મંડળ તરફથી એવી ઈચ્છા અને એવી ભાવના મનોરથ જાગ્યો છે કે બધા વિષ્ણુ અહીંયા એટલા પ્રેમથી કથારસનું પાન કરે છે, તો એમની ઈચ્છા છે કે આ વૈષ્ણવો પોતાના અંતઃકરણને રસથી તો તૃપ્ત કરે છે, પણ અમારો મનોરથ ત્યારે પૂરો થાય જ્યારે અહીંયા આવનારો દરેક વૈષ્ણવ મહાપ્રસાદ લઈને જાય. તો કાલે આપ લોકો એ રીતે જ ઘરેથી કહીને આવજો, કહીને ના આવતા એમને લેતા આવજો, તો લઈને આવજો અને એ રીતે નક્કી કરીને આવજો કે કાલે કથા પછી બધાએ મહાપ્રસાદ અહીંયા જ લેવાનો છે. કારણ કે ગુસાઈજીએ ચરબી તાંબુલ ગોપાલદાસના મુખમાં પધરાવ્યું, તો આપણે એવો જ ભાવથી મહાપ્રસાદ લઈશું જાણે આ ગુસાઈજીનું ચરબી તાંબુલ છે અને ગુસાઈજી આપણા મુખમાં પધરાવી રહ્યા છે. એ જ ભાવનાથી આપણે મહાપ્રસાદ અહીંયા અંગીકાર કરીશું. તો ખાસ આ બધાને અનુરોધ કે કાલે મહાપ્રસાદ અહીંયા જ લેશો અને કાલે આપણે વિરામ થઈશું અને આપ બધા મહાપ્રસાદ લેશો અને બધાને લેવડાવી જશે એટલે અમે પણ અમદાવાદ તરફ પ્રયાણ કરીશું. પણ 22 તારીખ દાહોદ આપણી નિકટનું ગામ, ત્યાં શિક્ષાપત્રનું અવગાહન આપણે 7 દિવસ સુધી કરવાના છે, એટલે એના માટે પણ આપ સૌને આમંત્રિત કરું છું આ જ મહિનાની 22 તારીખથી શિક્ષાપત્રનું રસપાન કરવા માટે આપ બધા દાહોદ આવજો. બીજી જે જાહેરાત ગઈકાલે મેં કરી, નાથદ્વારા દ્વારા શ્રીનાથજી ફેબ્રુઆરી મહિનામાં 15 તારીખથી 19 તારીખ 5 દિવસનો શ્રીનાથ ગુણગાન મહોત્સવ ત્યાં થવાનો છે. શ્રીનાથજીનું સ્વરૂપ ચરિત્ર આ બધાની ચર્ચા આપણે કરીશું, સાથે સાથે ઘસિયાર અને આ બધા જ સ્થાનો જે છે આજુબાજુના ત્યાં પણ આપણે જઈશું, ખીમનોર, ઘસિયાર અને ત્યાં બધા આનંદ મનોરથ ખેલના દિવસો ચાલતા હશે, એટલે શ્રીનાથજી બાવા સાથે હોળી ખેલવાનો એ મનોરથ આપણે બધા જ સાથે કરીશું. તો અહીંયા આપ લોકો મંડળ અને સંસ્થા દ્વારા એવી વ્યવસ્થા કરો કે બધા બસ ભરીને 5 દિવસ નાથદ દ્વારા સાથે રહી અને આનંદ કરીએ. 5 દિવસ નહીં તો શનિ રવિ, પણ નક્કી કરી આપ બધા આવો તો સાથે મળીને ત્યાં આનંદ કરાય. તારીખ લખી રાખજો, 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી આ બધા જ આમંત્રિત છો. શિવલ્લભાધીશ કી જય.